वर्णिवे वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये वतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘન શ્યામ જય કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ આજે દેવપોઢી એટલે કે નિયમની એકાદશી છે ચોવીસ એકાદશી માની અતિ મહાન અને શ્રેષ્ઠ એકાદશી એ આજની ગણાય તો આજે આ એકાદશીના પવિત્ર દિવસે ભગવાન શ્રીહરિની આ દિવ્ય કથા ચરિત્ર અમૃત સાગર મહારાજના અમૃત સમાન ચરિત્રનો આ સાગર એની કથાનું શ્રવણ કરીએ પૂર બીજું તરંગ પચાસમો સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે શ્રી હરિ કે સુની સુનિકે દિવાન અંતરજામી જાનેતે બુદ્ધિવંત સુજાન શ્રીહરિક કે બાતકો સુનિકે દિવાન અંતર જામી જાને બુદ્ધિવંત બુદ્ધિવજાન સવળી બુદ્ધિ અને અવળી બુદ્ધિ બુદ્ધિના બે પ્રકાર છે સારી બુદ્ધિ અને ખરાબ બુદ્ધિ દુષ્ટ બુદ્ધિ અને સદબુદ્ધિ દર્શન થાય છે ચાલુ પ્રસંગ થોડો આપણે તાજો કરી લઈએ પુનાના બાપુભાઈ ગોખલે એના અતિ સુંદર રમણીય બગીચામાં નીલકંઠ વર્ણી આવ્યા છે નગરના જનોએ બાપુભાઈને સમાચાર આપ્યા તમારા બગીચામાં એક યોગી એક તપસ્વી એવા એવા છે એને જોઈને એમ લાગે કે આ મનુષ્ય છે છતાં પણ મનુષ્ય નહીં સાક્ષાત ભગવાન છે એવું તેજ એવું તપ એવો યોગ એના ચહેરા ઉપર એના શરીર ઉપર દેખાય છે બાપુભાઈ એવા છે મહારાજની તપસ્વી તેજસ્વી મુખાકૃતિ જોઈ ખૂબ પ્રભાવિત થયા રોજ સાંજે ફળ ફૂલ મેવા લઈ સેવા કરવા આવે એક દિવસ એના પત્ની પણ આવ્યા એને ભાવ થયો પત્નીને ઈચ્છાથી મારે સેવા કરવી છે ખબર છે ચંદનની અર્ચા કરવા તૈયાર થાય નીલકંઠવર્ણી કહે નહીં નહીં અમે સ્ત્રીનો સ્પર્શ નથી કરતા અમે ત્યાગી છીએ અમારા ત્યાગીના માર્ગમાં વૈરાગ્યની દ્રઢતાને અર્થે સ્ત્રી અમે દૂર રહી એમાં મારા ત્યાગની શોભાને દ્રઢતા છે ભાવ હતો પણ પણ હવે વધારે ભાવ થયો સાધુ સાધુ જ નહીં આ તો સાચા લાગે છે જોયું નવ્વાણું માં પંચાબ્દી મહોત્સવ ઉજવાયો અસમુખ ભગત ભગત હતા ત્યારે અમેરિકાથી ઘણા બધા હરિભક્તો ત્યારે આવેલા ઘણા બધા એટલે વીસ પચીસ જણા એમાં આપણા સંજીવ ભગત મેકનવાળા એ આવેલા ત્યારે પહેલી જ વખત પહેલી જ વખત ગુરુકુલમાં આવેલા હૃદયમાં ભારો ભાર એમ કહી શકાય થોડો ભાવ પણ થોડો કુભાવ પણ એમાં બે ચાર દિવસ થયા એટલે ગુરુજીએ કહ્યું આજે બધા હરિભક્તો અમેરિકા વાળા હોયની મીટિંગ કરવી છે એટલે સંજય ભગતને થયું નક્કી આ કે ડાળમાં કાળું લાગે છે અમેરિકા વાળાને બોલાવા છે એટલે નક્કી હવે ફાળાની વાત થશે ઉઘરાણીની વાત થશે પૈસાની વાત થશે સંજય ભગત કે મને કમને ખૂણામાં છેલ્લે હું બેઠો નામ લઈને આપણે એટલે વાત કરીએ છીએ આ ભગત કથા સાંભળે છે કોઈને ખબર હોય કોઈને ન ખબર હોય અલ્પેશ ભગત જે સંજય ભગતને તમે જાણો છો કેવા ભગત છે જેનું સમર્પણ તમને જો વાત કરું ને ધીમન ભગત દાદા ખાચર પર્વતભાઈના સમર્પણની આપણે વાતો સાંભળીએ છીએ ને એવું સમર્પણ આજે તમે જાણો છો બધા જાણો છો સુખસ્વામી વગેરે સંતો અમે લંડન હતા અને સંતોને પેરિસમાં જર્મનીમાં બધી જગ્યાએ જવાનું ફ્રાન્સ જર્મની બેલ્જીયમ ત્રણ ચાર કન્ટ્રી ફરવાના કોઈ હરિભક્તો વિજાવાળા નહોતા સંતોને તકલીફ પડે એવું હતું અને તાત્કાલિક જવાનું થયું તો એક મહિનાની રજા મૂકી બીજે દિવસે તો સંતોનો ફોન આવ્યો બીજે દિવસે તો ભગત જર્મની પેરિસ જવા ઉપડી ગયા વિચારો પરિવાર કરતા જેને સંતમાં વધારે ભાવ છે પણ મૂળ ક્યાં છે હસમુખ ભગત ખૂણામાં બેઠા છે મીટિંગ ચાલુ થઈ પૂરી થઈ ત્યાં સુધીના તો ચાલુ જ હતા હમણાં વાત નીકળશે હમણાં વાત નીકળશે બધા ભક્તોને સત્સંગની વાત ગુરુજીએ કરી બધા ભક્તોને વિદેશમાં ગયા પછી પણ ધર્મનિયમ રાખજો કથા વાર્તા સાંભળજો આ વાત થઈ મીટિંગ પૂરી થઈ પૈસાની ઉઘરાણીની કોઈ વાત ચર્ચા થઈ નહીં આ ઘટના સંજીવ ભગતે પોતે કહી અને એમ કહ્યું કે આ સ્વામી બસ તે દિવસે મારા હૃદયમાં છાપ થઈ ગઈ સાધુ તમે ઘણા જોયેલા અમારા કેટલા પ કેટલી પેઢીથી આ સત્સંગ અમને મળ્યો છે ગળથુતીમાં સત્સંગ મળ્યો છે સાધુના ખોળામાં મેં રહેમા છીએ કેટલા સાધુ જોયેલા પણ સાધુની અમુક વૃત્તિથી એટલા દૂર થઈ ગયેલા કે સાધુથી નજીક નથી જવું પણ પછી એમ થયું આ સાધુ નહીં આ તો સાચા સાધુ છે આને શરણે થવા જેવું છે આને શરણે રહેવા જેવું છે સોંપાવા જેવું છે એક જ ઘટના બાપુભાઈ ગોખલે એના પત્નીએ ચંદન ઘસ્યું બાપુભાઈ ચંદનની અર્ચા કરી ફૂલોથી શણગાર્યા ખૂબ સેવા કરી થોડા દિવસ થાય બીજી વાર પ્રાર્થના કરી મહારાજ તમે પધાર્યા છો અમારા રાજા પેશવા એને જો આપ દર્શન આપો કેટલું સારું થાય ચાલુ કર્યું તમે બુદ્ધિવાન થઈને બુદ્ધિ વગર ના કરે એવું કામ કરો છો આવું કામ કોને દર્શન આપવાના હોય કોને દર્શન આપવાના હોય સમજો છો ને જેના હૃદયમાં ભૂખ છે જેના હૃદયમાં ભાવ છે એને દર્શન આપવાના હોય આકાશમાંથી ગમે એટલો વરસાદ પડે પણ જવાસા માટે કોઈ કામ નહીં આકાશમાં ગમે એવો સૂર્ય ઉગે પણ ઘૂવડ માટે કોઈ કામનો નહીં અમે સાક્ષાત પેશવાની સામે જઈને ઉભા રહીએ ને સાત વાર જઈને ઉભા રહીએ ને તો પણ આ પેશવાની આંખો ઉઘડે એવી નથી અહંકારથી મદાંધ બનેલો અભિમાનથી અંધ બનેલો આ પેશવા ભગવાનને ભૂલી ગયો છે અને સાંભળો સત્સંગ કરતા કરતા દર્શન કરતા કરતા બીજાને કરાવવાનું તાન થશે ને તો તમારું કલ્યાણ બગડશે કીધું ને સત્સંગ કરનારા ચૂકી જાય છે સત્સંગ કરવાનું છોડી કરાવવાનું તાન જલ્દી થઈ જાય છે હજી પોતે પ્રોફેસર થયા ને એ પેલા મેં કીધું ને આ તો અમેરિકામાં સારું છે આટલા કોર્સ કરવા પડે આટલું બધું મેડિકલ પાસ કરવું પડે બાકી આપણા ઇન્ડિયામાં તો હાણ ચીલે કે આવો દાંત જેને પાડવા હોય આવી જાઓ ચાલો રૂપિયા નહીં આપતા બસ તોય દાંત પાડી દો ડોક્ટર થવું અને ક્વાલિફાઈડ ડોક્ટર થવું એમાં તો ફેર છે ને સત્સંગ કરનારા ચૂકી જાય છે સત્સંગ કરાવવાનું તાન રાખે છે કરાવનારા એ ચૂકી જાય છે શું સેવા કરવાનું સેવા નથી કરતો ને સત્સંગ કરે છે તો સત્સંગ અધૂરો છે સેવા કરે છે પણ ધર્મ નિયમ નથી પાળતો તેની સેવા પણ અધૂરી છે આવી રીતે નીલકંઠ નીલકંઠવર્ણીએ વાત કરી દીવાનની ઈચ્છા હતી એ ઈચ્છા ઉપર ઘા માર્યો એની વાતને કાપી નાખી બહુ મોટા માણસ હોય ને તમને કોઈક વાત કરે ને અમારે એવા દાખલા મેં જોયા છે બહુ મોટા માણસ હોય અહીંયા અમેરિકાની ઘટના ગુરુજીની વાત હું નામ લે એટલા માટે કહેવા નથી માંગતો એક બહુ મોટા માણસ એની ઈચ્છા હતી સેવા પણ ખૂબ કરે દોડધામ પણ બહુ કરે પણ એની ઈચ્છા એવી હતી કે ગુરુજી બસ આપણે આવું કરો તો સારું અને ગુરુજી એવું ન કર્યું બહુ નાની એવી બાબત પધરામણીની બાબત નાની એવી અને એ આડું પડ્યું આજે વીસ વીસ એકવીસ એકવીસ વર્ષ પૂરા થયા તો હજી સીધું નથી થયું બોલું હા ને નાને વેર થઈ જાય શ્રી હરિ કે સુની કે દિવા પેશવાના દિવાન બાપુભાઈ ગોખલે શ્રીહરિની વાત સાંભળી અને બુદ્ધિમાન હતા અને સમજણા હતા તેથી તે દીવાને શ્રીહરિને અંતર્યામી જાણ્યા એને ખબર પડી ગઈ કે શ્રીહરિને કેમ ખબર પડી ગયા રાજા મદાંધ છે શ્રીહરીને કેમ ખબર પડી ગયા રાજા ભગવાન તો માનતા જ નથી જોયું આને કઈ બુદ્ધિ કહેવાય કેવી બુદ્ધિ કહેવાય આને આને સવળી બુદ્ધિ કહેવાય અને સદબુદ્ધિ કહેવાય અને સારી બુદ્ધિ કહેવાય આવી સારી સદબુદ્ધિ જેની પાસે હોય ને એ ભગવાન સુધી પહોંચે પહોંચે ને પહોંચે પણ અવળી બુદ્ધિ અભિમાનથી ભરેલી બુદ્ધિ જેની પાસે છે ને એ ભગવાનથી નજીક છે ને તોય ભગવાનથી દૂર છે છે ને છે મહારાજને અંતર્યામી જાણ્યા તેણે કહ્યું આપ નિશ્ચિત કોઈક દેવ છો મારો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છો એમ મને અત્યારે જ્ઞાન થયું છે હું આપને શરણે આવ્યો છું આપ મને શરણે રાખો મને કાળથી બચાવી લો મારું એવું કયું પુણ્ય હશે કે જેને લીધે આપ અહીં પધાર્યા છો મારા ઘણા જ ધન્ય ભાગ્ય છે આવું ભાગ્ય ક્યારેય મળે નહીં મેં જપ તપ કે બીજું કંઈ ધર્મ સંબંધી કાર્ય નથી કર્યું છતાં આપ મને અહીં મળી ગયા છો શ્રીહરિએ દીવાનનો અપાર ખપ જોયો મહારાજનો મહિમા સમજાણો હા મહારાજનો નિશ્ચય ને થયો કેવો નિશ્ચય જોયો ને તમે અરે પૂર્વનું પુણ્ય પ્રગટ થયો જ્યારે સ્વામી નારાયણ મળી યાર અમેરિકા જેવો દેશ હોય ને એમાં પાછી પ્રબોધિની એકાદશી હોય ને એમાં આવી સરસ લોયાધામ જેવી સભા હોય ને ખૂડચી મજાની નાખી દિલીપભાઈ અને આવા પીળા ઘનશ્યામ મહારાજ સામે બેસવા મળે એ કંઈ થોડા પુણ્યની કમાણી હોય હે સતામ સદભી સંગહ કથમ અપી પુણ્ય ભવતી પુણ્ય વિના આ જન્મની ગયા જન્મની કોઈ કમાણી વિના આ મહારાજની પ્રાપ્તિ આવા સત્સંગની પ્રાપ્તિ આવી સારી સમજણની પ્રાપ્તિ નથી થતી હા તમે ભાગ્યશાળી છો ભક્તો કેવી સરસ વાત આવે છે ખપ જોયો શ્રીહરિએ દિવાનનો અપાર ખપ જોયો તેને શરણે લીધા તરત જ શ્રી કૃષ્ણનો શુભ અષ્ટાક્ષર મંત્ર કાનમાં કહ્યો આપણે ત્યાં આપણે સત્સંગમાં આવી જઈએ એટલે સત્સંગી ખરેખર ન કહેવાયે સત્સંગમાં આવ્યા પછી કંઠી પોતાની મેળે પહેરી લઈએ ચાંદલો કરીએ એમ નહીં સાધુ પાસે જઈએ વર્તમાન ધારણ કરાવીએ સંત એક આપણને મંત્ર કહે ખબર છે ને મંત્ર બોલાવે એ મંત્ર બોલીએ પ્રતિજ્ઞા કરીએ અને એ પ્રતિજ્ઞા કરીને જળ છોડી દઈએ એનો અર્થ કે હે પ્રભુ અત્યાર સુધી જે કંઈ કર્યું એ માફ કરજો હવે હું તમારે શરણે છું હવે તમારી આજ્ઞામાં ખબરદાર થઈને રહીશ અને આવી રીતે હાથમાં જળ લઈ અને જ્યારે જળ નીચે મૂકે છે ને સંપ્રદાયના દાખલા એવા છે કરોડો જન્મનું સંચિત કર્મ એનું ત્યાં ને ત્યાં ખલાસ થઈ જાય છે ક્યારેક હું તમને એની ચર્ચા કરીશ ક્યારેક અત્યારે વિષય બહુ લાંબો છે એટલા માટે આ શરણાગતિ મંત્ર શું છે શા માટે પાણી નીચે મૂકવાનું છે પણ શરણે આપણે આવ્યા છીએ ને ગુરુજીના યોગમાં આવ્યા ગુરુજી પાસે વર્તમાન ધરાવવા ત્યાર પછી આપણે સત્સંગી થઈએ એવા બ્રહ્મનિષ્ઠ એવા પવિત્ર મહાપુરુષના હાથે આપણે મંત્ર સ્વીકારીએ કંઠી સ્વીકારીએ વર્તમાન ધારણ કરીએ ત્યાર પછી આપણે મહારાજના મતે પાક્કા સત્સંગી થઈએ છીએ તમને ખબર હશે મહાપૂજામાં કેટલા બેઠા ઊંચી આંગળી કરશો નીચે મૂકી દો આપણે મહાપૂજા શરૂ કરીએ પછી આમ કરાવે ને પછી આમ કરાવે ખબર છે ને તમને અમે છે ને ઓગણીસો બાણું ત્રાણું ની વાત કેટલા વર્ષ પહેલાં એક નવા નવા ભગત એના ઘરે વડોદરામાં મહાપૂજા કરવા જવાનું ભગત નવા અમેય અમે નવા નવા પછી મહાપૂજા કરવા ગયા હું નહીં આપણે એક બીજા સ્વામી મહાપૂજા કરાવે એટલે મહાપૂજા શરૂ થઈ એટલે આમાં પહેલી શરૂઆતમાં તરત આવે ભાઈ જમણા હાથે શીખાને પકડી રાખો એટલે ચોટલીને પકડી રાખો સ્વામી તો બોલ્યા ત્યાં પહેલાં ભગત ઊભા થઈને સ્વામીની ચોટલી પકડી આ સત્ય ઘટના કહું છું જરાય આમાં કઈ ખોટું નથી કેતો સ્વામીની ચોટલી ચાલી સ્વામી કે મારી ને તમારી કે મારે માથે હોય તો પકડું ને લો એટલે અમે હવે ચોટલી બદલો અમે અમે જમણો હાથ માથે મૂકો પાછું ચોટલી નું કહે ઉપર આવીને મારી પકડ્યા પકડે ભાઈ એટલે અમે આમ કહીએ ભાઈ જમણા હાથ ને માથે મૂકો એનો અર્થ એવો છે કે ચોટલીને પકડો ખરેખરનો અર્થ મૂળ એવો છે પણ હવે ચોટલી અમેરિકામાં શું ભાઈ કઈ પકડવા જાય જો દેખાય છે કે મહાપૂજામાં શું જરૂર તમને ક્યારેય પ્રશ્ન ન થાય કેમ કે તમે તો બહુ ઉત્તમ પ્રકારના જ્ઞાની ભક્તો છો એટલે શા માટે અહીંયા હાથ મુકાવે શા માટે આમ હાથ મુકાય તમે જોયું છે ને ખંભે હાથ મુકાવે માથે હાથ મુકાવે પાંચ વસ્તુ આપણી પાસે હોય સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં કહ્યું છે આપણા સનાતન વૈદિક સંસ્કૃતિના પાયા છે પાંચ વસ્તુ માથા ઉપર ચોટલી કપાળમાં ચાંદલો મહાપૂજામાં ચાંદલો કરે શરૂઆતમાં જોયું છે ને તને હોય તોય કરે એનો વિધિ છે એવો કપાળ માથે ચોટલી કપાળમાં ચાંદલો ગળામાં કંઠી ખંભે જનોય અને કાનમાં મંત્ર આ પાંચ વસ્તુ હોય ત્યાર પછી આપણે મહાપૂજા કરવાને લાયક બનીએ સમજી ગયા ને તમે આ તો સ્ટોર ના ચાલતો મહાપૂજા બેહવા આવી જાય પછી કે સ્વામી હરખો ચાલતો નથી કેમ મહાપૂજા કરી ભગવાનની પૂજા કરીએ એ આપણી લાયકાત થી કરેલી એટલે વિધિસર કરેલી પૂજા કહેવાય કહેવાનો રાજાનો ખપ જોયો એનો દિન ભાવ જોયો પ્રાર્થના કરી મહારાજાને શરણે લીધો કાનમાં મંત્ર આપ્યો અને મંત્ર ગ્રહણ કરતાની સાથે અંતર ભયો તેજ તેહી ભારે તેજ મે દેખાતા ભયે બ્રહ્મચારી વૃંદાવન મેં કીએ જો રાસા તે મૂર્તિ દીખાએ પાસા

આ વરણી જ પરબ્રહ્મ છે હવે તેમાં કંઈ સંદેહ નથી શ્રી કૃષ્ણ સુધી પહોંચેલા આ દિવાનને ભગવાન શ્રીહરિએ પોતાના સ્વરૂપમાં શ્રી કૃષ્ણના દર્શન કરાવી અને એને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી મહારાજનું કામ આ છે જે ભક્તની જેટલી સ્થિતિ હોય એની શરૂઆત ત્યાંથી કરે કેજીના બાળકને તમે મેડિકલની પુસ્તક સીધી ખોલો એને ન સમજાય એને કેજીથી જ શરૂઆત કરવી પડે પાંચમાના ફિફ્થ ગ્રેડના છોકરાને તમે સીધે સીધો કોઈ કોલેજનું કે એનું લેક્ચર આપો એ ન પચે એને પાંચ કે છ ગ્રેડથી જ શરૂ કરવું પડે એવી રીતે કૃષ્ણની ભક્તિવાળા કૃષ્ણની શ્રદ્ધાવાળા આ દિવાનને ભગવાન શ્રીહરિએ પહેલા કૃષ્ણની બુદ્ધિથી પોતામાં જોડ્યા પછી એને સર્વોપરી નિશ્ચય કરાવશે પણ કહેવાનું એ ત્યારે મનમાં નિશ્ચય કર્યો આ વર્ણિત પરબ્રહ્મ છે એમાં કંઈ સંદેહ નથી અને ત્યાર પછી જેટલી એકાદશી આવતી તેની આખી રાત જાગરણ કરતા એટલે કે એકાદશીનું વ્રત ચાલુ કરી દીધું એકાદશીના દિવસે હરિદાસ બોલાવતા અને તેની પાસે કથા કરાવતા ભગવાનના દાસ ભક્ત હોય એને બોલાવે કથા કરાવતા દીવાને બે એકાદશીને દિવસે શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા પ્રાર્થના કરીને મહારાજ ઘણું ત્યાં રોકાયા ત્યારે હિંડોળા ઉપર બેસારીને કેસર ચંદન પૂજા કરતા અપાર ફૂલહાર પહેરાવતા ઘણી બધી શોભા કરતા રાતના દિવસે રાતના સમયે બિલોરી કાચના ઝાડમાં દીવા પ્રગટાવતા તેની શોભા ખૂબ જ થતી અનેક પ્રકારના મેવા લાવીને શ્રીહરિની આગળ ધરાવતા અનેક પ્રકારના ભોજન કરાવીને દીવાને બે વાર શ્રીહરિને પોતાને ઘેર જમાડ્યા હતા વિવિધ પ્રકારની રંગોળી કરી સોનાના બાજુટ ઉપર બેસાડીને સોનાના હાડમાં ભોજન પીરસીને ઘણા જ પ્રેમથી શ્રીહરીને જમાડ્યા હતા દર એકાદશીના દિવસે જાગરણ કરતા મોડે સુધી કથા વાર્તા સાંભળતા ભગવાન શ્રીહરિની પધરામણી ઘરે કરાવતા તમે જોયું જે એકાદશીની વાત આપણે કરીએ છીએ એ જ એકાદશીનો આજે પવિત્ર દિવસ મહા મહિમા એકાદશી આજની અને આમ પણ એકાદશીનું ભજન એટલે એટલું શ્રેષ્ઠ ભજન છે ને આપણે ઘણીવાર કથામાં વાત કરી છે એકાદશી મહિમા તમે લખશો ને ઓનલાઈન આપણા ગુરુજીની એટલી સરસ કથા છે કદાચ સાંભળી જશે બધાએ પણ એકાદ વખત સાંભળવા જેવી અત્યાર સુધીના ઇતિહાસમાં અત્યાર સુધીના આપણા સંપ્રદાયના હિન્દુ સંસ્કૃતિના ઇતિહાસમાં મહાન ભક્તોને મહારાજી દર્શન જ્યારે જ્યારે દીધા છે ત્યારે કોઈક પવિત્ર દિવસ એમાં વધારે પ્રસંગો એકાદશીના છે ધર્મદેવને વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન એકાદશીના દિવસે સતાનંદ સ્વામીને બદ્રિકાશ્રમમાં ભગવાન નારાયણના દર્શન એકાદશીના દિવસે નીલકંઠ નીલકંઠવર્ણીને પુલહાશ્રમમાં તપશ્ચર્યાના અંતે સૂર્યનારાયણના દર્શન એકાદશીના દિવસે આવા તો ત્રણ ચાર પ્રસંગને કેટલા બધા પ્રસંગો છે એકાદશીના દિવસે જેટલું થાય એટલું ભજન કરીએ આપણા દિલીપ ભગતને તાળીઓથી વધાવીએ એકાદશીનો જે મહિમા છે સિદ્ધ ભગત મને નિષ્કામ સમય વાત કરી ગઈ પણ ભગત આવ્યા હતા સવારથી આવીને બેસી ગયા આખો દિવસ બસ આવી જ હાથમાં માળા રાખીને અમારા તાળીઓથી વધાવીએ તો ખરા આ એવા ભક્તો છે ને સામે આમ નીચે બેઠા ને તમને એમ થાય કે હજી ઊંચા બે સારું આપણે નીચે ના શોભે સાધુ જેવો મહિમા છે એમના જીવન એવા પવિત્ર છે એવા દિવ્ય જીવન છે બસ આ ગુરુજીની કૃપા આપણા ઉપર કોઈ તમને પૂછે ગુરુજી મેળા તમને શું મળ્યું આ મળ્યું આવા હસમુખ ભગત જેવા હરિભક્તોની સાથે બેસવા મળે આ મળ્યું આ મોટો મહિમા છે આ જેવા તેવા ભક્તો નથી સ્થિતિવાળા છે છે ઘરે ને એકવાર સ્વામી આવ્યા એક સત્ય ઘટના છે હા ધીમંતભાઈ આ તો હું બધું સાંભળું એટલે મને બધું યાદ હોય બરાબર ટાઈમે નીકળી જ જાય બહાર અંદર જે ભર્યું એ નીકળે હસમુખ ભગતના ઘરે એકવાર સંતો આવ્યા એટલે ભગત પછી એમની સાથે થોડી જરૂર હશે એટલે થોડી સેવા કરીને થોડી ગાડીઓ લઈને એમની સાથે ફરવા બેચારી ચાર પધરામણી લઈ ગયા એટલે વાત કરતા ને વારે વારે અમારા ગુરુજી અમારા ગુરુજી એટલે બે ત્રણ દિવસ સ્વામી સાથે રહ્યા ને એટલે સ્વામીને થોડું એમ થયું સ્વામી પછી શું કીધું ખબર હસમુભાઈ તમે ગુરુજી 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 જ કર્યા કરો છો ગુરુજીમાં શું જોયું તમે હસમુખ ભગતને લાગ્યું કે આ સ્વામી ખોટી દિશામાં છે મર્યાદાથી કીધું હા એમણે જે કીધું એ શબ્દ એમની હાજરીમાં કહું છું હસમુ ભગત પેલા સ્વામીને સ્વામી જુઓ મારા ગુરુજી શું પરચો પૂર્યો એમ તમારે જોવું છે ને આ મારા ઘરમાં તમે સામે બેઠા છો ને મારા ગુરુજી નો પરચો માનો બાકી મારા ઘરમાં સાધુ હોય ને કોઈ દિવસ એમના જે શબ્દો કડક શબ્દો થાય તો એ સાંભળી કથા પછી તમે પૂછી લેજો જરા દે દેશે ચોખ્ખા શબ્દો આપણને આ મોટા પુરુષ મળ્યા આપણને દિવ્ય ભાવ મળ્યો આપણા અંતરના નેત્રો ઉઘડી ગયા મહિમાની આંખો ખુલી ગઈ આપણને સાધુમાં દિવ્ય ભાવ જાગ્યો આવા હરિભક્તોમાં દિવ્ય ભાવ જાગ્યો દેખાય છે ને આજે એકાદશીનો મહિમા એટલો બધો છે એટલે હું તો બધા હરિભક્તોને કહું છું એકાદશીનું કંઈક ને કંઈક ભજન કરીએ આજે મોટી એકાદશી છે આજની એકાદશી એટલે નિયમ લેવાની એકાદશી પૂજ્યપાદ ગુરુજીએ આજે દરેક હરિભક્તોને જેનાથી જેટલું થાય એટલું વંદુ સહજાનંદરસ રૂપ અને આઠ પદ એનું ભજન કરે કોઈ એક પાઠ કરે કોઈ બે કરે કોઈ પાંચ કરે કોઈ અગિયાર કરે ચાર મહિના સુધી મહારાજની પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ ચાતુર્માસને વિશે અવશ્ય વિશેષ નિયમ ધારણ કરવું કદાચ વંદુના પદ ન કરી શકે ભક્ત ચિંતામણીનો પાઠ કરે ગુરુજી આ વખતે તપ માટે થોડું કહ્યું છે કે બધાને મારી આજ્ઞા છે એક મહિનો જ વ્રત કરજો વધારે નહીં ઘણા આપણા હરિભક્તો ચાર ચાર મહિના સુધી ધારણા પારણા કરતા સંતો પણ કરતા દર વર્ષે નિષ્કામ સ્વામી ચાર મહિના સુધી ધારણા પારણા એમને હોય હોય ને હોય અજીત ભગતને દર વર્ષે ચાર મહિના સુધી ધારણાપારણા આ વખતે ગુરુજીએ સંતોને પણ આજ્ઞા કરી એક મહિનો એક મહિનાથી વધારે કરવું હોય તો સ્પેશિયલ પરમિશન મારી પાસેથી લેવી પડશે એવું ગુરુજીએ કહ્યું છે તો આપણે આજે એકાદશીનો દિવસ છે કથા સાંભળનારા બધા ભક્તોને પણ મારી વિનંતી એકાદ નાનું નિયમ આપણે મહારાજને રાજી કરવા માટે અચૂક લઈએ અચૂક લઈએ એકાદશીનું ભજન હજાર ઘણું ફળ છે જેમ પેલો કિમો લેવાથી રેડિયેસનથી કેન્સરના સેલ બળી જાય છે ને એમ કર્મના સેલ બાળવાને માટે કરેલા કર્મનું પ્રાયશ્ચિત કરવા માટે ખોટા કામ કર્યા હોય કાળા કામ કર્યા હોય અવળા કામ કર્યા હોય એને કરવા માટેનો એક સારામાં સારો ચાન્સ એટલે એકાદશીનું વ્રત એકાદશીનું જ પડે છે હમણાં આગળ કથા આવશે તમે સાંભળજો બહુ સરસ કથા મહારાજની છે એટલે ત્યારે ચર્ચા કરીશ પણ આજે એકાદશી નો દિવસ છે ભજન કરી લઈએ અનેક પ્રકારની અગરબત્તીનો ધૂપ કર્યો જેઓ દેશનો રિવાજ આચાર હતો તે પ્રમાણે બધા ઉપચારો કર્યા કોઈ વાર હાથી ઉપર બેસાડીને તો કોઈ વાર મ્યાનામ મ્યાનામાં બેસાડીને દિવાન શ્રીહરીને પોતાની ઘેર પધરામણી કરાવતા તે સમયે તેના હૃદયમાં ખૂબ જ આનંદ છવાઈ જતો શ્રીહરી દીવાનના દિવાનના ગુરુ છે એમ સમજીને દિવાન કે એક દિન તેહે અરે કે ગોરો કરી પકવાન હરિ કુબુલા ઘણા સમય સુધી નીલકંઠ વર્ણી નગરમાં રોકાયા પેલા બાપુભાઈ ગોખલે સુધી સમાચાર આવ્યા બાપુભાઈ તો ભક્ત હૃદયના હતા શ્રદ્ધાવાળા હતા પવિત્ર હૃદયના હતા ભગવાનના રંગે રંગાઈ ગયા વાત ત્યાંના પેશવા રાજા બાજીરાવ એના સુધી વાત પહોંચી કે બાપુભાઈ આવી રીતે રોજ સાંજે દરબારમાંથી નીકળી એક નાના યોગી પાસે જાય છે એની સેવા કરે છે શ્રીહરિ દીવાનના ગુરુ છે દીવાનીને ગુરુ તરીકે સ્વીકારી લીધા છે આમ સમજીને સાંભળીને પેશવા રાજા બાજીરાવે પણ વિવિધ પ્રકારના પકવાન તૈયાર કરાવ્યા શ્રીહરીને પોતાના મહેલમાં જમવા માટે બોલાવ્યા મહારાજને આમંત્રણ આપ્યું પોતાની અનુસારે પેશવાએ શ્રીહરીનું ઘણું સન્માન કર્યું તેનો વિવેક જોઈને શ્રીહરી રાજી થયા જોયું પહેલા મહારાજે ના પાડી જ્યારે બાપુભાઈએ કહ્યું ત્યારે દિવાનને દર્શન આપવાની ના પાડી કે અમે રાજા સુધી દર્શન આપવા નહીં આવીએ કેમ એને ખપ નહોતો હવે એને શું થયું ઘણા હરિભક્તો અમને સંતોને કહે સ્વામી ફલાણાભાઈ બહુ મોટા છે આપણે એકવાર જઈએ ત્યાં પણ એમ ન જવાય પેલો ઓફિસમાં પહેરવા નહીં દે એને થોડું એમ થાય કે સ્વામીજી પધારે તો સારું લઈ આવજો પછી જવાય ને અને અમને અનુભવ પણ છે ઘણી જગ્યા એમને આમ સામેથી લઈ જાય ને પછી આપણે અડધો કલાક કલાક બહાર ઉભા રહીએ તો અંદર એન્ટ્રી નથી મળતી આ ભગવાન શ્રીના એક એક ચરિત્ર સંતોને કે હરિભક્તોને બધાને કામ લાગે છે આજે યાદ આવે થોડા દિવસમાં બસ ઓગસ્ટ નો દિવસ આવશે આપણો પાટોત્સવ શરૂ થશે ગયા વર્ષે ભવ્યાથી ભવ્ય આપણે ઉત્સવ કર્યો ખબર છે ને એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની શુભ શરૂઆત રાજકોટ ગુરુકુલના મહંત સ્વામી દેવકૃષ્ણ સ્વામીના મંગલ પ્રવચનથી કરી ગુરુજીની હાજરીમાં સ્વામીએ જે પ્રવચન કર્યું અમે તો ઇન્ડિયાથી સાંભળતા હતા મને પણ હજી શબ્દો યાદ છે હા ભોજન એનું એ સ્વામીના શબ્દો ભોજન એનું એ સારામાં સારું ભોજન મેસૂબ કે મગસ સારામાં સારું ભોજન તમે લો પણ એનું એ ભોજન માંદા માણસને કરાવો ને જેને તાવ આવ્યો હોય એકસો બે ડિગ્રી એકસો ત્રણ ડિગ્રી એકસો ચાર ડિગ્રી એને તમે મેસૂબ જમાડો ને તો કેવો લાગે માંદાને ને કડવો લાગે અને બહુ ગળા સુધી કડવો લાગે ધરાયેલા ને જમાડો એને મોળો લાગે એને બહુ રસ ન પડે ઇન્ટરેસ્ટ ન પડે ટૂંક એને જામો ન પડે રહેવા જરૂર નથી બહુ બહુ ખાંડ ઓછી લાગે બહુ મને ગમતો નથી ગમતો નથી એમને અહીંયા સુધી માંદા માણસને સારી મીઠાઈ તો પણ કડવી લાગે ધરાયેલો માણસ હોય એને સારું મીઠાઈ તમે આપો તો મોડું લાગે પણ ભૂખ્યો હોય ને ત્રણ દિવસનો ભૂખ્યો થયો હોય ને એને મેસુબ આપજો ક્યારેક જોજો હા એકાદશીનો ઉપવાસ કર્યો હોય નિર્જળા અને બીજે દિવસે પારણામાં વડતાલનો મેસુબ જમાડજો ને પછી બોલે શું બોલે પહેલું વાક્ય રેકોર્ડ કરીને મને કહેજો તમે અમારે એક દાદા હતા હું યાદ કરું આજે ગુરુજીની સાથે આફ્રિકા પણ ગયા હતા ગુરુજીની ખૂબ એમણે સેવા કરી ધીરુભાઈ સોની વાઘોડિયાવાળા બહુ સારા ભગવાનના ભક્ત બહુ સારા ભગવાનના ભક્ત પણ એકવાર દાદા ભૂખ્યા થયેલા પછી ગુરુકુલમાં આવ્યા અને સંતોએ ગુલાબ જાંબુ જમાડ્યા ગુલાબ જાંબુ મોઢામાં મૂકીને દાદા કે ઓહો બત્રીસ કોઠે દીવા થયા હજી આ શબ્દ સંતોને આમ આવે એટલે તરત બધા સંતો રાજી થઈ જાય દાદા દેખાવા લાગે બત્રીસ કોઠે દીવા થયા બત્રીસ કોઠા અમને નથી દેખાતા પણ દીવા અમે પછી દાદાને હસતા હસતા પૂછેલું બહુ જ્ઞાની હતા કથા વાર્તા કરતા દાદા બત્રીસ કોઠે દીવા એટલે શું દાદા કે આ બત્રીસે બત્રીસ દાંત તૂટી પડ્યા એમ કે હું મારા ભાગમાં વધારે ગુલાબજાંબુ આવી જાય મારા ભાગમાં આ બત્રીસે બત્રીસ દાંત દોડવા લાગ્યા એમ ભૂખ્યા આપો ને તેને અમૃત જેવી લાગે નિષ્કુળાનંદ સ્વામીએ પણ એટલે જ લખ્યું ને કે જેમ ઉપવાસીને અમૃત નું આવે નોતરું અને પછી એને કેવું પીવાનું મન થાય એમ ખપ હોય અને પછી સત્સંગ થાય ને તો એનો રસ જુદો આવે હા સમજો છો ને ઘણા સત્સંગમાં આવે ને સત્સંગ કડવો લાગે તો શું સમજવું આ છે એકસો બે ડિગ્રી વાળા ઘણા સત્સંગમાં આવે ઠીક હવે આપને આવતા વર્ષે કેજો આવો મોટો કંઈક સમય હાર પહેરવાનો હોય ત્યારે બોલાવજો બહુ આ બધું બેસવાનું અમને ન ફાવે તો સમજવાનું જગતના રસોથી ગળા ડૂબ છે ધરાયેલા છે માયા અહીંયા સુધી ભરાઈ ગઈ છે ને પેલા ગીંગાની જેમ બે ચાર વાર જબોડો તો કંઈક મેળ પડે બાકી હવે આને રસ પડે નહી એટલા માટે સ્વામીએ બહુ સરસ એમના મંગલ પ્રવચનમાં વાત કરી હતી સત્સંગમાં ગરજુ થવું ગરજુ ખબર છે ને જેને સાંભળ્યું છે એને ખબર હશે સત્સંગમાં ગરજુ થવું ને સત્સંગમાં ગરીબ થવું આ બે વસ્તુ જો આવી જાય ને તો વાત પૂરી થઈ જાય આપણે સત્સંગમાં ગરજું નથી વચનામૃતના શબ્દમાં આપને ખપ નથી ગુણાતાનંદ સમયની ભાષામાં હજી જેવો સ્વાર્થ સત્સંગનો નથી જાગ્યો કહેવાય છે ને પેટમાં અગ્નિ નથી તો ભોજન નક્કામ પેટમાં અગ્નિ છે તો જ ભોજન સ્વાદિષ્ટ લાગે એ મનમાં લગ્નિ છે બરાબર પેટમાં અગ્નિ ભૂખ છે તો જ ભોજન સ્વાદિષ્ટ લાગે એ મનમાં લગ્નિ છે તો જ ભજન સ્વાદિષ્ટ એટલે કે મધુર લાગે પછી તો મીરાબાઈને જેવો રસ પડ્યો ને મુક્તાનંદ સ્વામીને જેવો રસ પડ્યો ને કે પ્રેમાનંદ સ્વામીને જેવો રસ પડ્યો એવો પડે હા પેશવાને ખપ જાગ્યો કે દીવાન રોજ ત્યાં જાય છે સેવા કરે છે ચાલો બોલાવો ને આપણે ત્યાં જોયું આટલો ખપ જાગ્યો વર્ણીને થયો હવે ખપ છે ને હવે ત્યાં જઈએ તો વાંધો નહીં પેલા ના સુકામ પાડી હતી એને ખપ નહોતો એને ખબર પણ નહોતી સામે ચાલી નીલકંઠવર્ણી આવ્યા હોત ને તો નીલકંઠવર્ણીના દર્શન ન કરત એને દર્શન માટેનો ટાઈમ પણ ન મળત નીલકંઠવર્ણી આવ્યા સ્વાગત કર્યું એનો વિવેક જોઈને નીલકંઠવર્ણી રાજી થયા પેશવાને તેની પત્ની બંને એક હિંડોળા ઉપર બેઠા પછી પેશવાએ માર્મિક ભાષામાં શ્રેરીને કંઈક કહ્યું હવે પેશવા નીલકંઠવર્ણીને શું કહે છે સાંભળજો પેશવાના મનમાં હશે કેવું હશે આમાં લખ્યું નથી પણ હું એવું એના મનમાં એમ હશે અમારો બુદ્ધિમાન દિવાન અને જેના પગમાં પડે ને મહિના સુધી બબ્બે મહિના સુધી જેની પાછળ ગાંડો થઈને સેવા કરે એ તો કોઈ મોટા આટ્ટાકટ્ટા હશે કોઈ ઊંચા લાંબા સાડા છ ફૂટના હશે એવી બધી એને કલ્પનાઓ કરી હશે પણ આમાં તો બધું બધું જુદું નીકળ્યું હાવ નાના એવા મુઠ્ઠીભર હાડકાના હાવ બાળક નીલકંઠ વર્ણી હિંડોળા ઉપર બેઠા છે બાજુમાં પેશવાની પત્ની પણ હિંડોળા ઉપર બેસી ગયા અને પછી પેશવાએ કહ્યું અરે આ મનુષ્યનો દેહ છે તો ચિંતામણી જેવો છે વાત ખોટી હાકેનાથ કયો વાત સાચીક ખોટી બોલો અલ્પેશ ભગત તમે જ્ઞાની છો કયો કંઈક આ મનુષ્યનો દેહ તો ચિંતામણી જેવો છે અને એ મળ્યો હોય તો તેને કષ્ટ શા માટે આપવાનું તમે તપ કરીને આ શરીરને સુકવી નાખ્યું આ શરીરને સાચવતા નથી મને યોગ્ય નથી લાગતું જે લોકો શરીરને કષ્ટ દે છે તો આત્મઘાતનું પાપ કરે છે આત્મા જેવી બીજી કોઈ ચીજ નથી માટે આત્માને સુખી કરવો જે આત્માને સુખી કરી જાણે તેને જ ખરેખર સમજુ માણસ જાણવો મોટો અણસમજું માણસ અને ઉપદેશ કોને આપે છે નીલકંઠ વર્ણિને આવી મોટીને વાત કરી નાખી કે જે માણસ શરીરને કષ્ટ આપે છે એ તો આત્મઘાતી કહેવાય એ પાપ કરે છે એમ કહેવાય તમે આવું શરીર શરીર ચિંતામણી જેવું શરીર એને આવું સૂકવી નાખ્યું તપ કરીને કષ્ટ આપી આપીને દેહને ખલાસ કરી નાખ્યો તમે આ સારું કામ નથી કરતા તમે આ શું કરો છો ઇન્ડાયરેક્ટલી કરો છો આ આત્મહત્યા જેવું કામ છે આત્માને સુખી કરે એ જ સમજુ છે એ જ ડાયો છે તેમની કરેલી વાત સાંભળીને શ્રીહરીએ બે વાત કહી એ વાત હું તમને સંભળાવું છું સાંભળો ભગવાન શ્રીહરી કહે તમે તો રાજ્ય અધિકારના મતથી ભરપૂર છો અને તમે તેનાથી જ સુખી છો તમારી વાત અને અમારી વાત જુદી જુદી છે શ્રીજી મહારાજને આવા પ્રસંગો ઘણી બન્યા છે જ્યારે જ્યારે આવા પ્રસંગો બન્યા છે ત્યારે મહારાજ આ શબ્દો તો બોલ્યા છે બોલ્યા છે ને બોલ્યા છે વચનામૃતમાં પણ આ શબ્દો મહારાજ બોલ્યા છે જેને વાંચતા છે તમારી વાતને અમારી વાત જુદી જુદી છે તેથી બંનેનું પરિણામ પણ સરખું નથી તમે જેવું કરશો તેવું ફળ તમને મળશે અમે જેવું કરશું તેવું ફળ અમને મળશે બંનેના ફળ અલગ અલગ ભોગવવાના છે રાજન કોણ સુખી ને કોણ દુખી રાજન કોણ ડાયો ને કોણ મુરખ એ નિર્ણય આજે નહીં થાય એના માટે થોડી અંગ્રેજીના બહુ સારા લેખક એટલી સરસ વાત લખી સાંભળજો ઇફ યુ કીપ ઇફ યુ કીપ ડુઈંગ ધેટ યુ આર ઓલવેઝ ડુઈંગ ધેન યુ વિલ કીપ રિસીવિંગ ધેટ યુ આર ઓલવેઝ કીપ રિસીવિંગ તમે જે વસ્તુ રોજ 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 કરો છો એ જ કરવાનું ચાલુ રાખશો તો તમને એ જ મળશે જે વસ્તુ તમને રોજ 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 મળે છે ઇફ યુ કીપ ડુઈંગ ધેટ યુ આર ઓલવેઝ ડુઈંગ ધેન યુ વિલ કીપ રિસીવિંગ ધેટ યુ આર ઓલવેઝ કીપ રિસીવિંગ તમે જે રોજ કરો છો એ જ જો રોજ કરશો તો તમને રોજ જે મળે છે એ જ તમને મળશે એનો અર્થ શું થયો કે તમારે કંઈક જુદું મેળવવું છે તો તમારે કંઈક જુદો કરવો પડશે બહુ ફાઇન કોઈ લખ્યું અંગ્રેજીમાં ડેફિનેશન ઓફ ઇન્સેનિટી એટલે મૂળખ માણસ અણસમજુ માણસ અણસમજુ માણસની ડેફિનેશન શું છે ટુ ડુ સેમ થિંગ એન્ડ એક્સપેક્ટિંગ ડિફરન્ટ રિઝલ્ટ કરવાનું એ જ કામ અને આશા કંઈક પરિણામ જુદું રાખવાની માણસને એ જ મળશે માણસ જે કરે છે આપણે કરીએ છીએ એવું જ કંઈક કામ વાવીએ છીએ બાવળના બી અને આશા રાખીએ છીએ આપણને કેસર કેરી મળે જગતના જેવો બાજરાના દાણા નાખ્યા પછી મહાભારત એમ કહે છે બાજરાના દાણા નાખ્યા પછી આશા રાખે છે કહું કેવી રીતે શક્ય છે જેના દાણા નાખ્યા છે ને વહેલા કે મોડા એ જ દાણા એના હાથમાં આવવાના છે રાજન અમે તમને ઉપદેશની વાત નથી કરતા તમે મધથી છલોછલ ભરેલા છો ઉપદેશ તો તમે અમને ઘણો આપી દીધો પાપ અને પુણ્યની વાત તમે બહુ મોટી કરી દીધી અમે પાપ પુણ્યની વાત નથી કરતા અમે ઉપદેશની વાત નથી કરતા પણ એટલું ચોક્કસ કહીએ છીએ એટલું અમે ચોક્કસ કહીએ છીએ શું કે તમારો રસ્તો ને અમારો રસ્તો જુદો છે તમારે જે જોઈએ છે જુદું છે ને અમારે જોઈએ છે જુદું છે પણ રાજન તમે જે કરશો ને એ જ તમને આગળ મળવાનું છે અને અમે જે કરીએ છીએ એ અમને આગળ મળવાનું છે જોયું પાપ અને પુણ્યની વાત કરનારા રાજાને ભગવાન શ્રીહરી કહે છે રાજન મને તો એમ લાગે છે કે તમારે પણ કંઈક પરોપકારનું કામ કરવું જોઈએ ભગવાન શ્રીહરિની વાણીમાં કેટલી નમ્રતા કેટલો વિવેક અને રાજાની વાણીમાં કેટલી ઉદ્ધતાઈ કેટલો અવિવેક કેટલો અભિમાન જોઈ લીધું ને તમે કે ના જોયું તમારે પરોપકાર કરવાની જરૂર છે તમે ઘણા શક્તિશાળી રાજા છો તમારા જેવો બીજો કોઈ શક્તિશાળી નથી તેમાં પણ તમે ઉચ્ચ કોટીના બ્રાહ્મણ છો અન્ય નાના મોટા રાજાઓ તમારી સેવામાં હાજર રહે છે તમને પરમેશ્વરે રાજ્ય ગાદી આપી છે તો પરમેશ્વરને આધીન થઈ તેમની આજ્ઞામાં રહેજો જેની પૂર્વે કોઈ નથી જેની પૂર્વે કોઈ નથી એવા બ્રહ્મા વિષ્ણુને શંકર આ બધા એક એકથી શક્તિમાન છે છતાં તેઓ પણ પરમેશ્વરને આધીન રહે છે ત્યારે જ તેમનો યશ વિખ્યાત રહે છે અને દિન પ્રતિદિન વધતો રહે છે મહારાજે વિવેકથી વિનમ્રતાથી કેટલી સુંદર વાત અને સચોટ વાત કરી રાજન પાપ અને પુણ્યની વાત છોડી દો અમે જે કરીશું એમને મળવાનું જ છે તમે જે કરશો એ તમને મળવાનું છે તમને ભગવાને અધિકાર આપ્યો છે તમને આ સત્તા આપી છે એનો અર્થ એવો તો ચોક્કસ છે કે તમે ગયા જન્મે કંઈક સારું કર્યું છે બાકી આ અધિકાર આ સત્તા આ પદ તમને ન મળે એટલે એટલું જ કહીએ છીએ કંઈક સેવાનું કામ કરો કંઈક પરોપકાર કરો તુલસી જગમે આયકે કે કરલી દો કાજ આ જગતમાં આવ્યા પછી કરવા જેવા બે જ કામ છે તુલસી જગમે આયકે કે કરલી દો કાજ દેને કો ટુકડા ભલા લેને કો કોમ આપવાની ઈચ્છા થાય તો કોઈકને અન્ન આપજો અને લેવાની ઈચ્છા થાય તો ભગવાનનું નામ જેટલું થાય એટલું લેજો ન ધન રહે ન રહે તુલસી જગમે જસ રહે જો કર દે કિશી કા કામ પરોપકારની વાત કોઈકનું ભલું કરવાની વાત આવે ને એમાં માણસ બહુ પાછો પડે છે બહુ ભલા

આપણા પૂજ્યપાત ગુરુજીનો સ્વભાવ આપણે જાણીએ છીએ એક નાના બાળક માટે એક ગરીબ માટે આજે કંડારી ગુરુકુલમાં ક્યારેક તમે જાઓ તો વિદ્યાર્થીઓને મળજો અત્યારે ગુરુકુલમાં નેવું થી નવ્વાણું જેટલા બાળકો અત્યારના સમયે ફ્રી ઓફ ચાર્જ ભણે છે એવા બાળકોને મળજો તમે ક્યારેક કોઈ ગરીબ પાસે જઈને બેસજો એ ગરીબની શું વ્યથા છે સાંભળજો અમેરિકામાં ગરીબીની વાત કરવી એટલે ક્યારેક ક્યારેક એમ થાય કે હિમાલયમાં જઈને આઈસ્ક્રીમનો ધંધો કરવો ચાલે નહીં બો આ લોકોને એમ થાય આ બધા ગરીબો ખોટા છે ઘણા જ કહે ને પણ એટલી વસ્તુ સત્ય છે મહારાજ એમ કહે છે જો સાંભળો મહારાજના શબ્દો હે રાજન તમે પૂર્વે બીજા રાજાઓ કરતા વધારે તપ કર્યો હશે એટલે તમે બીજા કરતા અધિક છો ગયા જન્મે કર્યું છે એટલે અધિક છો અકબરના દરબારમાં એક પ્રશ્ન પૂછાયો પણ કોઈને ઉકેલ જ ન મળે હેરાન થઈ ગયા શું કરશું આખા દરબાર એક જ નિર્ણય કર્યો બિરબલ બહાર ગયો છે મહારાજ આવે એટલે એના ઉપર નાખો શું સવાલ છે 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 અને છે નથી નથી અને નથી છે છે નથી 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 અને છે એટલે શું યાદ રહ્યું અઘરું છે થોડું ટુકડા કરી નાખીએ બીજો ટુકડો ત્રીજો ટુકડો છે નથી અને ચોથો નથી નથી ને છે એટલે શું બિરબલ આવ્યા બીરબલને આ સવાલ પૂછ્યો બિરબલે કહ્યું મહારાજ સવાલ અઘરો છે સમય જોશે માગો પંદર દિવસ આપો પંદર નહીં વીસ દિવસ આપ્યા આનો ઉકેલ જોઈએ બુદ્ધિમાન બિરબલ પંદર દિવસ પછી રાજાના દરબારમાં આજે જવાબ આપવાના છે આખું ગામ ભેગું થયું છે આખું નગર ભેગું થયું છે ચાર માણસોને સાથે લઈ બિરબલ આવે છે મહારાજ તમારા પ્રશ્નના આ ચાર વ્યક્તિ જવાબ છે અરે આ શું જવાબ મહારાજ તમારો પહેલો પ્રશ્ન છે અને છે એનો જવાબ આપણા ગામના આ વૈષ્ણવ પરમ ધાર્મિક નગર શેઠ છે પણ કેવી રીતે શું જવાબ છે છે ને આ વૈષ્ણવ ધાર્મિક એને જોઈને શું નક્કી કરવાનું મહારાજ છે અને છે આ ધાર્મિક વૈષ્ણવ પરમ ઉદાર પરમ ભાગવત આપણા શેઠ તમે જાણો છો ને અરે એને સવાલનો જવાબ જોઈએ મહારાજ જવાબ જ આપું છું આને ઓળખો તો છો ને તમે હા ભાઈ મારા જેવો મહેલ છે મારા જેવી મોટી મેળી છે બસ એ જ હવે ખબર પડી તમારા જેવો વૈભવ આ શેઠને ભગવાને આપ્યો છે એનો મતલબ કે ગયા જન્મે પણ એની પાસે કંઈક હતું કંઈક સારું કર્યું છે એટલે ગયા જન્મે છે એનું પરિણામ આ જન્મે છે ગયા જન્મે પણ છે કંઈક સમૃદ્ધિ હતી એણે સેવા કરી કંઈક અધિકાર હતો એને સેવા કરી મેં ઘણી વાર કથામાં વાત કરી છે પામી મોટો અધિકાર પામી મોટો અધિકાર જો ન કર્યો ઉપકાર તો અધિકારમાંથી અ ગયો અને પાછળ રહ્યો ધિકાર ધિકાર અને ધાર અધિકારની વાત આવે એટલે ઘણીવાર લોકોનો અર્થઘટન કેવું કરે ભાઈ રાજા માટે વાત રાજા માટે નહીં આપણા દેશમાં અહીંયા અમેરિકાની સિસ્ટમ સારી છે બાકી ઇન્ડિયામાં માતા પિતા એના અધિકારનો દીકરા ઉપર કેવો ઉપયોગ કરે તમે જાણતા હશો નથી જાણતા હવે આ લોકશાહીમાં થોડું થોડું ઓછું થાય છે પિતા તરીકે પુત્ર ઉપર એવો અધિકાર જમાવતા હોય છે જોવા મળે સાસુ બનીને વહુ ઉપર કેવો અધિકાર જમાવે તમે જાણો જ છો હજી ચાલે છે ને આ દાખલાઓ કેટલી જગ્યાએ પતિ બની અને પત્ની ઉપર કેવો અધિકાર જમાવે છે કોઈ પણ પ્રકારની મોટાઈ ઠાકોરજી આપણને આપે છે કોઈ પણ પ્રકારની મોટાઈ મને વક્તા બનાવો એટલે હું બોલું ગમે તેમ બોલી નાખું શાસ્ત્રની મર્યાદા તોડીને બોલું વિવેક છોડીને બોલું તો યાદ રાખજો આ અધિકાર એમાંથી અનિકળવાનો અને પાછળ દેશે ધિકાર તમે ઘરમાં એક વડીલ છો અને વડીલ પણ આને ન શોભે એવી ભાષા વાપરી નાના તમારા કરતા નાના ઘરના સભ્યોને જ્યારે રંજાડો ત્યારે ઠાકોરજી એ અભિમાન દરરોજ સહન નથી કરવાના ઠાકોરજીનું એક જ કામ છે ગર્વ ગંજન શ્રી ગણાય છે અભિમાનને તોડવાનું કામ ભગવાનનું છે મહારાજ આ નગરસેઠ ગયા જન્મે પણ છે આ જન્મે પણ છે આવતા જન્મે પણ છે બધાને હા પડી ગઈ હવે નથી નથી ને નથી મહારાજ આ છેલ્લો ઊભો ને આગળ આવ આગળ કર્યો આ માછીમાર છે કેવી રીતે આ જવાબ છે આને ખાવા નથી મળતું ઝૂપડામાં રહી છે પહેરવાના કપડાં પણ નથી આખો પરિવાર આ રીતે રીબાય છે મહારાજ અને ગયા જન્મે પણ કંઈક કર્યું નથી એટલે આ જન્મે ગરીબ માછીમાર દુઃખી થયો છે પણ આ જન્મે પણ આ ગરીબીમાં પણ ગરીબી આટલી મળી પછી એની આંખ ઉઘડતી નથી મહાભારતમાં એક શ્લોક આવે છે કોઈને દુઃખ લાગે તો મને માફ કરજો અમુક અમુક શાસ્ત્રના શ્લોકો તો એવા છે હરીશભાઈ વાંચીએ ને મહાભારત એમ કહે છે કે આ બે માણસના ગળે પથ્થર બાંધીને પાણીમાં ડૂબાડી દેવા જોઈએ આ બે માણસ એના ગળે પથ્થર બાંધી અને પાણીમાં ડૂબાડી દેવા જોઈએ કયા બે માણસ એક પૈસા વાળો હોય ઉદાર ન હોય તેને શું કરવું ગળે મોટો પથ્થર બાંધી અને ડુબાડી દેવો પૈસા વાળો હોય અને ઉદાર ન હોય તેને ડૂબાડી દેવો અને ગરીબ હોય અને તપસ્વી ન હોય તે ગરીબને પણ ડૂબાડી દેવો કેવું લખ્યું જોયું ગરીબ છે અને તપ નથી કરતો ધર્મનું પાલન નથી કરતો તો એને પણ જીવવા ન દેવો જોઈએ હું કેવા એ માગું છું કે બિરબલ એમ કહે છે મહારાજ અને આટલી કારમી ગરીબી છે છતાં માછલા પકડવાનું કામ કરે છે હજી પાપને છોડતો નથી ગયા જન્મે તો નહોતું એના પરિણામે આ જન્મે નથી અને આ જન્મે સારું નથી કરતો એટલે ગયા જ આવતા જન્મે પણ મહારાજ નથી નથી અને આખા દરબારમાં બધાની આંખો ગઈ ત્રીજો પ્રશ્ન છે છે અને આનો જવાબ મહારાજ નગરની આ રૂપવંતી સ્ત્રી વેશ્યા છે મહારાજ આ રૂપ જીવિકા મોટો મહેલ અઢળક સમૃદ્ધિ બધી વસ્તુ હોવા છતાં આટલી સમૃદ્ધિ આવું સારું રૂપ આવું મનુષ્યનું શરીર ભગવાને આપ્યું છે કઈ ગયા જન્મનું તો તો હશે જ હોય નહીં આવું જીવન આવું રૂપ આવું શરીર બધું મળ્યા પછી આ જે કુકર્મ કરે છે એનાથી એવું દેખાય છે ગયા જન્મે તો આની પાસે છે આ જન્મે પણ આની પાસે છે પણ આ જન્મના એના કંઈક કર્મ એવા દેખાય છે કે આવતા જન્મેની પાસે નહીં હોય છે છે અને નથી ચોથા પ્રશ્નનો જવાબ નથી નથી અને છે મહારાજ એનો જવાબ આ બ્રાહ્મણ છે આપણા નગરનો અતિ ગરીબ માગી ખાય એવો આ બ્રાહ્મણ પણ આખું નગર જાણે નગરના માણસો જાણે શું જાણે કે આ માણસ ગરીબ છે છતાં ક્યારેક ખોટું નથી બોલતો ગરીબ છે છતાં ક્યારેય ખોટું નથી કરતો ગરીબ છે છતાં કોઈનું ખોટું લેતો નથી પોતાના અધિકારનું જ લે છે હું યાદ કરું આજે આ દેશની કેવી ઓનેસ્ટી હોય છે ને એના માટે એક દાખલો તમને કારણ કે અમે સંતો તો ઇન્ડિયા પણ કામ કરીએ આપણા મંદિરમાં મોજીસે કામ કર્યું છે તમે જાણો છો એ ખરેખર ગરીબ હતો ખરેખર એ અમેરિકામાં ગરીબ જ હતો અતિ ગરીબ હતો એની ઇસ્ટ્રી જેટલા મોન્ટુભોધના ઘરે કામ કર્યું મોન્ટુ ખબર છે ઘણીવાર એની પાસે ખાવાના પણ પૈસા ન હોય આવી એની હાલત હતી અમે તો જોઈ છે એકવાર આપણા મંદિરમાં એક વસ્તુ તાત્કાલિક લાવવાની હતી અમે સંતો ત્યાં ભાડે મકાનમાં રહીએ એટલે મામા બહાર હતા મામાએ મોજીસને જ કીધું કે તારી પાસે પૈસા છે મોજીસ કે ના નથી અજીત ભોતને આપી રાખેલા અજીત તમે ભગત આપી દો મારે આવતા તો બે ચાર કલાક લાગશે એને આટલી વસ્તુ લાવી છે તો બે ચાર કલાક કામ અટકે ચાર માણસનું સારું નહીં બાજુનો સ્ટોર છે એ લોકો લઈ આવશે ગાડી હતી પૈસા હતા ને પૈસા આપ્યા એ લોકો ગાડી લઈને વસ્તુ લેવા ગયા મને યાદ છે એમાંથી હસમુ ભગત કે ઓગણીસ સેન્ટ કે ઓગણત્રીસ સેન્ટ એટલા સેન્ટ વધેલા સેન્ટ હ ઓગણીસ કે ઓગણત્રીસ સેન્ટ વધેલા એ પાછા એને ગણીને બિલ સાથે બધી વસ્તુઓ જીતભતને પાછી આપી દીધી પાકી આપણને એમ થાય આટલી નાની વસ્તુ પણ ઈમાનદારી કેટલી વસ્તુની કિંમત નથી પણ ઓનેસ્ટી કેટલી બે ત્રણ વખત તો આપણા મંદિરમાં નિષ્કામ સમયે પણ વાત કરી હતી ને કંઈક મંદિરનું કામ કરવાનું હોય ને આપણે કંઈક આ કામ કરવાનું છે કામ કરી નાખે બે કલાકમાં કામ પતી જાય મજબૂત માણસ કામ કરવામાં આપણે કંઈ શું થશે આનો ચાર ભગવાનનું નથી લેવું આવું તો એકવાર નહીં આવું તો કેટલી વાર કરેલું હશે અને ઇન્ડિયામાં મેં એની સામે જોયું હા ઇન્ડિયામાં જોયું માણસ ગરીબ હોય કામ કરવા આવ્યો હોય પૈસા લઈ લે એડવાન્સમાં લઈ જાય ઇન્ડિયામાં તો એડવાન્સમાં બહુ લઈ જાય એડવાન્સમાં લઈ જાય અને પછી એને માથામાં માથામાં દુખવાનું શરૂ થાય એડવાન્સ લઈ જાય એટલે સમજીને બે દિવસ પછી આ રજા પાડવાનો છે આપણે નક્કી છે ગરીબ છે આ બ્રાહ્મણ છતાં ખોટું કરતો નથી ખોટું બોલતો નથી અને ખોટું લેતો નથી મહારાજ અતિ ગરીબ છે ગયા જન્મે એને કંઈક સારું નહીં કર્યું હોય એટલે નહોતું એનું પરિણામ આ જન્મે પણ એને નથી મળ્યું આ જન્મે ધર્મનું પાલન કરે છે ધર્મથી જીવન જીવે છે એનો અર્થ આવતા જન્મેની પાસે હશે હશે ને હશે બધાની આંખો ચાર થઈ ગઈ વાત સાચી હા છે છે અને છે નથી નથી અને નથી છે છે અને નથી 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 અને સમજાઈ ગયો તમે બીજા કરતા વધારે તપ કર્યું હશે ગયા જન્મે મહારાજ કહે છે એટલે આ વખતે બધા કરતાં તમે મોટા રાજા બન્યા બધા તમારે આધીન રહે છે હવે જો તમે કંઈક તપ કરશો તો તમારી આગળ બીજા બધા દિન આધીન રહેશે તપ કર્યા વિના તો બધા લોકો પરાધીન થાય છે ઈશ્વર તપ સ્વરૂપ છે તેમના હાથમાં અનંત ફળ રહ્યા છે જે મનુષ્ય જેટલું તપ કરે તેને તેટલું ફળ તેઓ આપે છે तप रूप हे ईश्वर ताके हाथ हे फल अनन्त जितनो तप जो कर तितनो ताकू देत हरे तितनो ताकु देत हरे देव मनुष्य हे जो पराधीन बरतत सब દેખત નજર સોન દેખત પાપરત જે દેવો અને મનુષ્યો છે તે બધા જ પરાધીન છે દેવ અને મનુષ્યો બધા પરાધીન છે સ્વતંત્ર એક જ છે કોણ કોણ છે ગઈકાલે ગુરુજીનો જન્મદિવસ હતો ગુરુજીના પ્રાગટ્ય દિવસના આપણે પ્રવચનમાં ઇન્ડિયાથી ગુરુજી જે વિડિયો મોકલ્યો હતો કેવી સરસ ગુરુજીએ વાત કરી આમ તો એક એક વાત અમૂલ્ય વાતો હતી ગુરુજીએ વાત કેટલી સરસ કરી એક ભગવાન સિવાય મુક્ત છે કે અનાદિ મુક્ત છે ઈશ્વર છે કે ગમે તે છે પણ એ બધાને ભગવાનના ભક્તના રાજીપાની જરૂર છે છે ને છે કેવી જોરદાર વાત તાળીઓથી વધાવ હે જો આ વાતને તમે સમજી લો ને આટલી વાતને તો આ બધા શાસ્ત્રનો સાર આવી ગયો થી જવાનું બંધ થઈ જાય પછી ક્યારે કોઈ સવાલ ન કરે સોમ્યા માથું ગરમ ગરમ બહુ રહે છે મારા ફોનમાં મેસેજ ક્યારેક વચાવું તમને કેવા કેવા મેસેજ આવે તમે ભક્તોના અનુભૂતિના અમારા ભગત એક બે વખત વાંચ્યા તો પૂછો ભગત ને એનું બધું વાંભળી મારું માથું ગરમ થઈ જાય હું કેવા એ માગુ છું આજે એક બહુ સરસ તમને વાત કરું સત્ય ઘટના ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ એક એવા વ્યક્તિ વ્યક્તિ આવા દુનિયામાં બહુ હોય વિરલ વ્યક્તિત્વ જેને કહી શકાય અબ્દુલ કલામ આજના દિવસે એક્સપાયર થયા આવતીકાલે આખું ઇન્ડિયા બંધ રહેવાનું છે ધીમનભાઈ છેલ્લા પંદર વર્ષથી અબ્દુલ કલામના પુસ્તકો એનું પુસ્તક વિંગ્સ ઓફ ફાયર અંગ્રેજીનું પુસ્તક અંગ્રેજીમાં એના થોડા પ્રવચનો અમુક આર્ટિકલો મને ખૂબ ગમે એક માનવતાનું જીવન તમારે જોવું હોય એક આદર્શ જીવન તમારે જોવું હોય એક વૈજ્ઞાનિક હતા એક મહામાનવ હતા એક પરમ આસ્તિક હતા એને કોલેજમાં ભગવાન વિશેના પ્રશ્નો જે પૂછ્યા છે ને એને જે ભગવાન વિશેના અંગ્રેજીમાં જવાબ આપ્યા છે સ્ટુડન્ટ્સને પણ આ કર્મની વાત આવી એટલે આજે એક વાત કરીશ હરીશભાઈ આ સત્ય ઘટના છે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ બન્યા ફરીવાર રાષ્ટ્રપતિ માટે એમને કેન્ડિડેટ તરીકે નોમિની કર્યા પણ એ હારી ગયા ત્યારે એક આખા દેશના ઘણા માણસોને ન ગમ્યું કારણ કે એની પાછળ પોલિટિક્સ જ કારણ હતું એને હારવાની પાછળ એટલે એક ઓનલાઈન પોલ કરેલો એટલે ઓનલાઈન વોટિંગ તમે જાણો ને એટલું મોટા પ્રમાણમાં એના વિરોધમાં ઓનલાઈન વોટિંગ કે અબ્દુલ કલામ જ પ્રેસિડેન્ટ થવા જોઈએ ફરીવાર બહુ મોટી ચળવળ ચાલેલી ઇન્ડિયાની અંદર હું ત્યારે ઇન્ડિયા હતો ત્યારે એમણે એક પ્રવચન કરેલું બધા ટીવી મીડિયામાં ઇન્ટરવ્યુમાં એ પ્રવચન પણ આપવામાં આવેલું પ્રવચનમાં એમણે એ કહેલું કે જે થયું છે બધું બરાબર છે હવે તમે આને ભૂલી જાઓ અને મારી પણ એક ઈચ્છા હતી અને એક ઈચ્છા છે પોલિટિક્સમાં મારે જવું નહોતું કોઈક ઈચ્છાથી કોઈ કારણસર હું ગયો મારે નીકળવું નહોતું હવે જે ઈચ્છા કોઈક ઈચ્છા ભગવાનની છે એનાથી હું નીકળું છું પણ મારી ઈચ્છા એવી છે કે મને આ નોલેજ આ જ્ઞાન જે છે તો મારે બસ હવે બીજું કંઈક કરવું નથી આ જ્ઞાન લોકોને આપવું છે વોલ્યુન્ટર વોલ્યુન્ટિયર સર્વિસ તરીકે એમણે તે ડિક્લેરેશન કરેલું કે હવે હું એક જ કામ કરીશ કેટલી જગ્યાએથી સાયન્ટિસ્ટ તરીકેની કેટલી મોટી મોટી ઓફરો હતી કેટલી બધી ઓફરો હતી ઓફરોની બધી ઓફરો ઠકરાવી એમણે કહ્યું મારે એક જ કામ કરવું છે લોકોને પ્રોફેસર તરીકે આ વાત કરવી છે સમજાવી છે વિજ્ઞાન અને માનવતા એના હૃદયમાં સાચી ભાવના તો તમે નહીં માનો એ પ્રવચન કરતા હતા લેક્ચર આપતા હતા અને લેક્ચર આપતા આપતા એને એટેક આવ્યો અને થોડી વારમાં એક્સપાયર થયા એક સાચા કર્મનું ફળ તમે જુઓ બાકી મૃત્યુ તો આવવાનું જ છે પથારીમાં પડ્યા પડ્યા આવવાનું છે અનેક રીતે આવવાનું છે આ દુનિયામાં કોઈ બાકાત નથી રહેવાનું પણ જેના જીવનમાં કંઈક સત્કર્મની વાવણી કરી હતી તમે જુઓ ઇન્ડિયાના ગરીબમાં ગરીબ કુટુંબમાંથી આગળ આવેલા વ્યક્તિત્વમાં બે નામ અત્યારે અબ્દુલ કલામ અને નરેન્દ્રભાઈ મોદી મહા માનવ તરીકે મહાન આસ્તિક તરીકે એક ભારતની સંસ્કૃતિના ધરોહર તરીકે દુનિયાભરમાં ઉજળા તત્વો તરીકે જો કહી શકાય તો આ બે તત્વોને ત્યાંથી દુનિયા જાણે છે એને ત્યારે વર્ષો પહેલા મેં સાંભળેલું મેં પોતેનું પ્રવચન સાંભળેલું અને આજે તમે જુઓ આપણને એમ થાય એના હૃદયની ભાવના એવી હતી ને એના કર્મો એવા હતા ને કે છેલ્લા શ્વાસ સુધી સક્રિય મૃત્યુ જેને કહેવાય સક્રિય મૃત્યુ દેશી ભાષામાં જેને શહાદત કહેવાય કર્મવીર પુરુષ જેને કહેવાય આવા મહામાનવ દુનિયામાં કોઈક જ હોય બાકી તો ખબર છે ને તમને મોટા મોટા ધર્માચાર્યો પણ કેવી રીતે મરે છે તમે જોયું નથી જીવન કેવું જીવા એનું પરિણામ મૃત્યુ છે બસ એટલા માટે ભક્તો આપણે આજે એકાદશીનો પવિત્ર દિવસ છે આવા પવિત્ર દિવસે આપણે આજે આ ઘનશ્યા મહારાજના સાનિધ્યમાં કથા સાંભળીએ છીએ નીલકંઠવર્ણી રાજાને કહે છે આ રાજા માટેની વાત નથી આપણા બધા માટેની વાત છે કે તમારી પાસે આજે જે છે એ ગઈકાલનું ફળ છે તમારે આવતીકાલને સુધાર્યું હોય તો ગઈકાલ માટે રડવાનું હસવાનું બંધ કરો પણ આવતીકાલને સુધારવી હોય તો શરૂઆત આજથી કરો પછી જુઓ આજે એકાદશીનો દિવસ છે બધા હરિભક્તો કંઈક નિયમ લેશે કંઈક નિયમ લેશે કોઈ તપનું કોઈ ભજનનું કોઈ વંદુના પદના પાઠનું કોઈ ભક્ત ચિંતામણીનું પણ ક્યારેક કહેવાનું મન થાય કે એવું પણ માણસે નિયમ રાખવું જોઈએ કેવું નિયમ કે ગયા વર્ષે ગયા મહિનામાં કે ગયા દિવસોમાં મેં આ કામ કર્યું હતું આવું બોલ્યો હતો આટલો બધો ઉશ્કેરાતમાં આવી ગયો હતો હવે પછી હું ક્રોધ નહીં કરું હવે સ્ત્રીની આસક્તિ છોડીશ ધનની આસક્તિ છોડીશ કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવું એનાથી મોટું બીજું કોઈ તપ નથી આમાં શું આવ્યું મહારાજ કે તમે તપ કરો ભગવાન તપ સ્વરૂપ છે ભગવાનને તપ ગમે છે તપ એટલે શું આપણે એમ માનીએ ધારણા તપ છે શાસ્ત્ર પ્રમાણે તપ એટલે જાણીને સહન કરવું પોતાની જાતને ઘસીને પણ પોતે સહન કરીને પણ બીજાને સુખ આપવું આ તપનું સાચું સ્વરૂપ છે એકાદશીનો ઉપવાસ કર્યો હોય સવારથી સામે આમ આંગળી ન કરાય એવો હોય ઘણા તો હવારથી જ કહી દે આજે મારે ઉપવાસ છે મને કોઈ વતાવતા નહીં હા મારું કોઈ નામ ન લેતા ઈ સુધીમાં તો લાલ ચોળ એવો થયો એટમ બોમ્બ બની ગયો બોલો હે અને એમાં જો સવારે બીજે દિવસે પારણામાં પંદર મિનિટ મોડું થયું તો આખા દિવસનો બોમ્બ ક્યાં નીકળે ડાયવોર્સ સુધી જાય મને ઘટનાઓ યાદ છે એટલે કહું છું એકાદશીના પારણા જ ઘણા ડાયવોર્સ કરે નાખ્યા હવે આના કરતા એકાદશી પછી બે વાર ફરિયાળ છે દાખલા એટલે કહું છું એકાદશી ના કારણે હું કેવાય માગું છું તપ એટલે શું અગરબત્તીની જેમ સળગી બીજાને સુગંધ આપવી સળગવાનું કામ તો અગરબત્તી પણ કરે ને સિગરેટ પણ કરે આજના માણસોના જીવન સિગરેટની જેમ સળગતા હોય સિગરેટ શું કરે ખબર છે ને અગરબત્તીની જેમ સળગી અને બીજાને સુવાસ આપે ચંદનની જેમ ઘસાય અને બીજાને શીતળતા આપે આ સાચું તપનું સ્વરૂપ છે આપણે આપણા સ્વભાવો આપણે આપણા સ્વભાવો કુટેવો એને ઓળખી આ ચાતુર્માસ દરમિયાન એક એક કુટેવ એક એક સ્વભાવ ઓછા કરીએ ને આટલું જો આપણે કરીએ ને તો પણ ઘણું છે મેં કહ્યું ને ઇફ યુ કીપ always ધેટ યુ આર ઓલવેઝ keep યુ વિલ you આર ઓલવેઝ રિસિવિંગ તમે એ જ કરશો જે પહેલા કરતા હતા એકાદશીનો ઉપવાસ કરવાનો બીજે દિવસે બરાબર હળવાના ત્રણ વાગે જાગીને ક્રોધ કરવાનો બધાને જગાવી દેવા હેરાન કરવાના તો આગળ પણ એ જ મળશે જે પેલા મળતું હતું માટે આ ચાતુર્માસ આજે શરૂ થાય છે પવિત્ર એકાદશીનો દિવસ છે પીવળા ઘનશ્યા મહારાજને દર્શન કરી મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ હે મહારાજ કંઈક અમારા સ્વભાવો અમે ઓળખી શકીએ કંઈક અમારી ભૂલો એને અમને ભાળી શકીએ કંઈક અમારી કુટેવો એને અમે સમજીને સુધારી શકીએ એને સમજવાનું એને સુધારવાનું અમને બળ આપજો અને ચાતુર્માસમાં બધા ભક્તો જરૂરથી વિશેષ ભજન કરજો બોલો ઘનશ્યામ મહારાજની જય